સુરતમાં બાળક ચોરતી ગેંગ, સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું થયું અપહરણ, 1000 સીસીટીવી કરવામાં આવ્યા ચેક, 200 પોલીસ જવાનની ટીમ લાગી હતી કામે. નમસ્કાર મિત્રો, મિત્રો સમાજમાં બાળક ખોવાવાના કિસ્સા સતત વધી રહ્યા છે. એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે કે આ વિસ્તારમાંથી આ બાળક ખોવાયેલ છે, મળે તો કહેજો. આ સમાચારો અમુક સમય સુધી ચાલે છે, આજુબાજુના સગા સંબંધીઓ આ બાબતે તપાસ કરે છે, પરંતુ એક સમય ગયા બાદ તેની તપાસ થતી નથી. એ ફક્ત યાદોમાં રહે છે, ફક્ત તસવીરોમાં રહે છે. તંત્રની ફાઇલ પણ અમુક સમય બાદ બંધ થઈ જતી હોય છે. પૂરતા પ્રમાણ નથી હોતા અને પૂરતી માહિતી નથી હોતી, પરંતુ સુરત પોલીસ અપવાદરૂપ સાબિત થઈ છે. એક બાળકને શોધવા માટે મસ્ત મોટી ફોજ કામે લાગી, 1000 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને એક સીસીટીવી સામે આવ્યા જેમાં પોલીસ પણ ચોંકી ગઈ. શું છે વધુ માહિતી જોઈશું આજની ક્રાઇમ સ્ટોરી. સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી થયાના સમાચાર પોલીસને મળે છે, તપાસ શરૂ કરવામાં આવે છે. બાળક શોધવા માટે 23 જેટલી ટીમ બનાવવામાં આવે છે. ચોરને પકડવા માટે કુલ 1000 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવે છે. ટીમના 2000 જેટલા પોલીસ કર્મીઓ 24 કલાકથી સૂતા નહોતા અને તમામ બાળકને શોધવા માટે કામે લાગ્યા હતા. એક એક સીસીટીવી ચેક કરતા સામે આવે છે ચોંકાવનારી માહિતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 1-3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસને લગભગ કરીબ 5:30 વાગ્યાની આસપાસ મળી હતી. જો અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાના હતા, અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા, અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ. તો જેટલા બી ટીમો હતી, અલગ અલગ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી, અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી. પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો એ ટીમો 1x1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ. તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ 24 કલાકથી વધુ ટાઈમ વિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ. અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા, અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપતો નીકળી જતા હોય જો સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ, સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતી કરતે અમે લોકો જો એ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધી આપણે લોકેશન મળી. પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા, તો એના લોકેશન મળી. પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં આ વિસ્તારના જો નાકેબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા. આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળ્યા આપણે ન જોઈએ, અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા, તો આ એના બી ખબર હતી, આ એના જો વાઇફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવીએ છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને. તો અત્યારે આ જો 2 આરોપી છે અમારા, ઇન્દ્રવલી રેખારામ જો એના હસબેન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એને જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા. જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઇફ એના હસબન્ડ અત્યારે બીજા વાઇફ છે એના પહેલે કરા,
તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા, તો મારે પાસે બાળક નહીં હતા, એના માટે અમે બાળકને લઈ ગયા. લેકિન અત્યારે આ થિયરી ઉપર અમે માનતા નથી, કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો, તો બીજા સાથે રહેતો હતો, બીજા બાળકને શું જરૂર હતી? સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે. તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે, યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે. જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે, જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે, અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર ધેન 200 લોકો જોઈએ, 200 લોકો કન્ટિન્યુઅસ 24 કલાક જોડાયા હતા, જોઈએ 1000 જ્યાદા અમે લોકો સીસીટીવી કેમેરા જોયા, અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા, કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી. અને હેમ કેમ બાળક મળે અમને માટે, અમે લોકો સૌભાગ્ય છીએ, સૌભાગ્યશાલી છીએ કે બાળક અમને સહી સલામત મળી. માં અને બાળક વચ્ચેનો સંબંધ અતૂટ હોય છે. માને પોતાનું ખોવાયેલું બાળક પરત મળી આવતા તેનો ખુશીનો પાર નહોતો રહ્યો. મેરા બચ્ચા કલ સે ગુમ હો ગયા થા. બાદ મેં બહુત ઢૂંઢે, ફિર બાદ મેં પોલીસ કો ભી ઇન્ફોર્મ કિયા, ઉસકે બાદ બહુત મહેનત કિયે સબ લોગ, બાદ મેં જાકે મેરા બચ્ચા મિલા, સબકો ઢૂંઢતે કટોદરા વાલે સુરત કા સભી લોગ મિલ કે ઢૂંઢે, બહુત મહેનત કરને કે બાદ મેરા બચ્ચા મિલા. મેં ઉનકે લિયે શુક્રિયા અદા કરના ચાહતી હું. ઠીક હૈ, પોલીસ બહુત મહેનત કિયે થે સર, બહુત મહેનત કરને કે બાદ સબ લોગ ભી મહેનત કે, ઉસકે બાદ મેરા બચ્ચા જાકે મિલા. હાલ તો સુરત પોલીસની કામગીરી લોકો વખાણી રહ્યા છે. સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.